हाय फ्रेंड्स, वेलकम बैक टू फिफ्थ सेम कंप्यूटर सीएमटी सब्जेक्ट. ओके, माय सेल्फ अमित राणा एंड टुडे वी आर डिस्कसिंग अबाउट द टाइप्स ऑफ मदरबोर्ड. ओके, હવે જે આપણે સિમ્પલ રીતે બેઝિક્સ જોઈએ છે, આપણે કમ્પ્યુટર્સની અંદર જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે, ઓકે, તો એ બધી સર્કિટ્સ છે જેને મધરબોર્ડ કહેવામાં આવે છે. એ મધરબોર્ડને અલગ અલગ ટાઈપ્સમાં વહેંચવામાં આવેલા હોય છે. ઓકે, આ જે મધરબોર્ડ છે તો એને ક્લાસિફાઈડ કેવી રીતે કરવામાં આવેલા હોય છે, ઓકે, કેવી રીતે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ એ છે કે આ જે મધરબોર્ડ છે એ ક્લાસિફાઈડ બેઝ ઓન ઇટ્સ ડિઝાઇન, એટલે કે એની ડિઝાઇનો દ્વારા પણ એને ક્લાસિફાઈડ કરવામાં આવેલા હોય છે. પછી બીજું જોવામાં આવે છે, બેઝ ઓન ઇટ્સ યુઝ, એટલે કે અમુક એના યુઝ પ્રમાણે પણ મધરબોર્ડને ક્લાસિફાઈડ કરવામાં આવેલા હોય છે. એન્ડ બેઝ ઓન ઇટ્સ ફોર્મ ફેક્ટર્સ, એના ફોર્મ ફેક્ટર પ્રમાણે પણ એને ક્લાસિફાઈડ કરવામાં આવેલા છે. અત્યારે તમે જોશો તો આપણી પાસે કમ્પ્યુટર સિસ્ટમ બધા બહુ જોઈ હશે, લાખો બહુ જ બધા અલગ અલગ ટાઈપ્સના તમે પીસી જોયા હશે, તો એની અંદર બહુ જ બધા મધરબોર્ડ હોય છે, અલગ અલગ પ્રકારના મધરબોર્ડ હોય છે, જેને આજે એને ત્યાં ત્રણ વસ્તુ છે, બેઝ ઓન ડિઝાઇન, બેઝ ઓન યુઝ એટલે કે એના યુઝ પ્રમાણે, અને બેઝ ઓન ઇઝ ફોર્મ ફેક્ટર્સ પ્રમાણે પણ એ ક્લાસિફાઈડ કરવા, ફોર્મ ફેક્ટર પ્રમાણે એટલે કે એની સાઇઝ પ્રમાણે કે લંબાઈ અને પહોળાઈ કેટલી છે એ પ્રમાણે એને ક્લાસિફાઈડ કરવામાં આવેલા હોય છે. આ લેક્ચર્સમાં આપણે જોઈશું ટાઈપ્સ ઓફ મધરબોર્ડ, જનરલી જે ટાઈપ્સના મધરબોર્ડ આવેલા હોય છે એ આપણે જોઈશું. ઓકે, હવે પહેલી આપણે વાત કરીએ કે બેઝ ઓન ઇટ્સ ડિઝાઇનની વાત કરીએ. ઓકે, તો આ જે મધરબોર્ડ છે, ઓકે, તો એ છે બેઝ ઓન ઇન ડિઝાઇન. તો એની જે ડિઝાઇન હોય એ ઇન્ટિગ્રેટેડ અને નોન ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન પ્રમાણે હોય છે. ઓકે, હવે ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન અને નોન ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન મીન્સ વોટ? ઓકે, હવે ઇન્ટિગ્રેટેડ મીન્સ વોટ, કે એની અંદર જે કોમ્પોનન્ટ્સ નાખેલા હોય છે એ ફિક્સ હોય છે. ઓકે, એની અંદર બધી જ વસ્તુ, તમને ગ્રાફિક્સ કાર્ડ, વિડીયોઝ કાર્ડ્સ ને બધા જે કોમ્પોનન્ટ્સ એ ફિક્સ કરેલા હોય છે. ઓકે, જેની અંદર આપણે ચેન્જ કરી શકતા નથી. પણ જે નોન ઇન્ટિગ્રેટેડ જે હોય છે મધરબોર્ડ, જેની અંદર એ ઓપ્શનલમાં નાખેલા હોય છે, જે તમારે અલગથી એટેચ કરવા પડે છે, અને તમે એને યુઝ કાઢી પણ શકો છો અને નાખી પણ શકો છો. ઓકે, આ ડિઝાઇન પ્રમાણે, આ બેઝ ઓન એ ડિઝાઇન પ્રમાણે આ મધરબોર્ડ્સ ડિઝાઇન કરેલા હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ, તો ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ શું છે કે પીસીબી ડેટ હેઝ મલ્ટીપલ ઇન્ટિગ્રેટેડ કમ્પોનન્ટ્સ. ઓકે, આ પીસીબી છે તો આ શું છે, મલ્ટીપલ કે નાના નાના જે મલ્ટીપલ કમ્પોનન્ટ છે એ ઇન્ટિગ્રેટેડ એ કરેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે સાઉન્ડ કાર્ડ હોય છે, સીપીયુ હોય છે, વિડીયો કાર્ડ્સ હોય છે, બધા એની અંદર એટેચ કરેલા હોય છે. હવે જનરલી આપણે યુઝ કરીએ તો આ જે મધરબોર્ડ છે તો એસાની અંદર યુઝ થાય છે, એ ફિક્સ કરેલા હોય છે. આ લેપટોપ્સની અંદર આનો યુઝ થાય છે, લેપટોપ્સ જે મધરબોર્ડ આપણે જેવા કહીએ, ઓકે, એની અંદર આ ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ્સનો યુઝ થાય છે. ઓકે, પછી આપણે જોઈએ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. આ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ એટલે આ તમે જોયું હશે, દેખો નોન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બોર્ડ જે છે ઇટ ઇઝ યુઝ ટુ ઇન્સ્ટોલેબલ કમ્પોનન્ટ્સ એન્ડ એક્સપાન્શન કાર્ડ. ઓકે, આના માટે યુઝ થાય છે ઇન્સ્ટોલેશન કમ્પોનન્ટ્સ માટે, એટલે કે તમે કમ્પોનન્ટ્સને તમે અલગથી જ નાખી શકો છો. આ જે બધા સ્ક્રૂમાં ખાલી જગ્યા ને બધું દેખાય છે ને, ત્યાં ખાલી તમે નવા નવા કમ્પોનન્ટ્સ પણ તમે યુઝ કરી શકો અને ફિટ કરી શકો. યુ કેન અપગ્રેડ મોસ્ટ ઓફ કમ્પોનન્ટ્સ બાય ઇન્સ્ટોલિંગ ન્યૂ વન, એટલે કે આ તમે એને અપડેટ પણ કરી શકો છો. અલગ અલગ જે મોસ્ટ ઓફ ન્યૂ કમ્પોનન્ટ્સ નાખો છો એ ઇન્સ્ટોલ કરાવી શકો છો. ઓકે, અને આ જે મધરબોર્ડ છે અપડેટ કરી શકો છો, એટલા માટે એને નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ કહી શકાય છે. આપણા પ્રમાણે આપણે એને કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે જે ઇન્ટિગ્રેટેડ અને નોન ઇન્ટિગ્રેટેડની આપણે વાત કરીએ, ઓકે, તો એ પ્રમાણે જે નોન ઇન્ટિગ્રેટેડ છે મધરબોર્ડ, એનો કોસ્ટ, જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ બહુ ઓછો આવે છે. ઓકે, જેના કારણે આપણે જે એને લગાવી શકીએ છીએ, રિમૂવ કરી શકીએ છીએ કમ્પોનન્ટ. પણ જે ઇન્ટિગ્રેટેડ છે એનો, જે નોન ઇન્ટિગ્રેટેડની સાપેક્ષ આપણે જોવા જઈએ તો એમાં ખર્ચો થોડો વધારે આવે છે, કેમ કે એની અંદર ફિક્સ કરેલા હોય છે જેને આપણે રિમૂવ કરી શકતા નથી કમ્પોનન્ટ્સને. ઓકે, હવે બેઝ ઓન ઇટ્સ યુઝ એટલે કે બેઝ ઓન એના ઉપયોગ પ્રમાણે એને ક્લાસિફાઈડ કેવી રીતે કરેલા છે. ઓકે, તો એ જે ડેસ્કટોપ મધરબોર્ડ, લેપટોપ મધરબોર્ડ, સર્વર મધરબોર્ડ અને મોબાઈલ મધરબોર્ડ. ઓકે, હવે જે બેઝ ઓન એટલે કે એના વપરાશ પ્રમાણે
આ જે મધરબોર્ડ છે ઓકે, તો એને આ લોકોએ કેવી રીતે અલગ પાડ્યા છે, કેવી રીતે ક્લાસિફાઈડ કર્યા છે, કેવી રીતે વહેંચ્યા છે એ આપણે જોઈ લઈએ. પહેલું આપણે વાત કરીએ ડેસ્કટોપ મધરબોર્ડ. ડેસ્કટોપ મધરબોર્ડ એટલે કે તમે જોયું હશે તમારા કમ્પ્યુટર જે સિમ્પલ તમે કમ્પ્યુટર પીસી પ્રોગ્રામ આ જે પર્સનલ કમ્પ્યુટર્સ તમે યુઝ કરો છો ડેસ્કટોપ ઓકે, તો એ પ્રમાણે એનું આ મધરબોર્ડ છે ઓકે. તો એની અંદર જુઓ આ જે બે રેમના સ્લોટ્સ છે ઓકે, પછી વચ્ચોવચ્ચ મધરબોર્ડ છે ઓકે. તો આ મધરબોર્ડ એવી રીતે બનાવવામાં આવેલું હોય છે, થોડું મોટું હોય છે પણ એની અંદર દેખો ફેનને એની આ બહુ ખાસ એવી જરૂર નહીં પડી હોય ઓકે. તમને જોયું હશે તો એની અંદર આ સાઈડ બધા સ્લોટ્સ છે ઓકે. આ નાનો એવો જે છે તો એ પાવર સપ્લાય છે, પાવર નાખેલો હોય છે. કે આ ડેસ્કટોપ એટલે કે તમે જનરલી તમારા કમ્પ્યુટર્સની અંદર જે મધરબોર્ડ્સ નાખો છો એ હોય છે ઓકે. તો આ જે ડેસ્કટોપ છે મધરબોર્ડ, પછી આપણે વાત કરીએ કે એના લેપટોપ્સ મધરબોર્ડ એટલે કે તમે જનરલી જોયું હશે લેપટોપ્સની અંદર કેટલી ઓછી જગ્યા હોય છે અને કેવી રીતે સેટ કરવામાં આવેલું હોય છે. આ ચોરસ મધરબોર્ડને આ જે થોડો કર્વ જેવો આકાર તમને દેખાય છે ને એ આકાર, આ જે થોડો કાપેલા જેવો, એ આકાર શાના માટેનો છે કે એ લેપટોપ્સની અંદર જે પેલો ફેન હોય ને એબ્સોર્બ ફેન, તો એ જે કુલિંગ કરવા માટે એ રાખેલો હોય છે, એટેચ કરેલો હોય છે, એટલા માટે આ ખાલી જગ્યા રાખેલી હોય છે. એના કારણે આ જે સર્કિટ્સ છે ઓકે એ થોડી ઠંડી રહે ઓકે, એનું જે ટેમ્પરેચર છે એ થોડું કંટ્રોલમાં રહી શકે છે. એટલા માટે આ લેપટોપ્સનું આ મધરબોર્ડ છે. જોયું તમે આ લેપટોપ્સનું કેટલું એકદમ નાનામાં નાની જગ્યા બી આ લોકોએ છોડી નથી ઓકે લેપટોપ્સના મધરબોર્ડની અંદર ઓકે. પછી આપણે વાત કરીએ સર્વર મધરબોર્ડ. સર્વર મધરબોર્ડ એટલે કે આપણે જે આપણે અત્યારે જે લેબમાં જે પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યાં તમે સર્વર જોયું હશે ઓકે. સર્વર કદાચ જોયું હશે તો ખોલીને બી કદાચ તમારા શિક્ષકોએ તમને બતાવ્યું હશે કે જ્યારે ખોલો છો તો એની અંદર કેટલા બધા પ્રકારના એક્સ્ટ્રા સ્લોટો હોય છે. હવે સર્વર મધરબોર્ડની ખાસિયત એ હોય છે કે સર્વર મધરબોર્ડને તમે અપડેટ પોતાની રીતે કરી શકો છો. મીન્સ વોટ, કે તમે કદાચ એની તમારે મેમરી વધારવી હોય, એની રેમ વધારવી હોય ઓકે, એમાં એક કરતાં વધારે પ્રોસેસર્સ તમારે નાખવા હોય જેનાથી એ જે આ મધરબોર્ડ છે જે કમ્પ્યુટર્સ છે એ 10 ગણી સ્પીડથી વર્ક કરી શકે. બહુ હેવી સંખ્યામાં આપણે કોઈ પ્રોગ્રામ્સને લોડ કરાવવો હોય ઓકે, એના માટે જે સર્વર કે એ જે છે એને અપડેટ કરવા માટે આ મધરબોર્ડનો યુઝ થાય છે. હવે તમે આ ફિગરમાં જુઓ તો એની અંદર કેટલા બધા સ્લોટ છે, પેરેલલ સ્લોટ છે જેમાં આ રેમ ફિટ કરી શકાય છે, જે 4-5 સ્લોટો હોય છે. આપણે બી આપણી લેબમાં જોયું હશે જે સર્વર, તો એની અંદર 5-6 સ્લોટો હોય છે જેમાંથી આપણે ખાસ કરીને 1-2 સ્લોટ્સનો જ યુઝ કરી શકતા હોઈએ છીએ ઓકે. કદાચ આપણે વધારે જરૂર પડે રેમની તો આપણે એક્સ્ટ્રા સ્લોટમાં એ રેમ નાખીને એ જે મધરબોર્ડ છે એને અપડેટ કરી શકીએ છીએ. એની અંદર આ આટલી બધી આ જે પિન આપેલી છે જેના થ્રુ આપણે હાર્ડ ડિસ્ક એક કરતાં વધારે આપણે નાખી શકીએ છીએ. મધરબોર્ડમાં જે આ પ્રોસેસર્સ છે એમાં બી 2 ચિપ્સ આપેલી છે, તો તમે જે માઇક્રો પ્રોસેસર છે એને બી એટેચ કરાવી શકો છો. મલ્ટિપલ પ્રોસેસરનો બી યુઝ કરી શકો છો જેના લીધે જે આ સિસ્ટમ છે એ પહેલાંથી પણ હાર્ડ અને ફાસ્ટ યુઝ થાય છે ઓકે. આ જે છે સર્વર્સ મધરબોર્ડ છે ઓકે. પછી આપણે વાત કરીએ જનરલી જે લાસ્ટમાં આવે છે જેને મોબાઈલ મધરબોર્ડ કહેવામાં આવે છે. તો તમે જનરલી તમારો મોબાઈલ તો યુઝ કરતા હોય છો ઓકે, પણ તમે એ જોવાની જ્યારે આખો મોબાઈલ તમે ખોલો છો તો એની પાછળ જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે જેની અંદર અલગ અલગ નાના નાના કમ્પોનન્ટ્સ લગાવેલા હોય છે. આ તમને આ જે ફિગર્સમાં જે આ વ્યૂ દેખાય છે, આ જે દેખો મોબાઈલ વ્યૂ છે, આ કેમેરાઝ છે ને આખી આ જે લંબચોરસ જે સર્કિટ છે એની પાછળ જે આ બધા નાના નાના કમ્પોનન્ટ્સ લગાવેલા હોય છે જેને શું કહેવામાં આવે છે, મોબાઈલ મધરબોર્ડ જે કહેવામાં આવે છે ઓકે. એવી રીતે એને ક્લાસિફાઈડ એને યુઝ પ્રમાણે ક્લાસિફાઈડ કરેલા હોય છે, જેમાં નાનો નાનો આમાં ફેન તો ના આવે કેમકે એવી રીતે ઇન્ટિગ્રેટેડ સર્કિટને ડિઝાઇન કરવામાં આવેલી હોય છે જે ઓછી હીટ થાય ઓકે, એ પ્રમાણે આ બનાવેલું હોય છે. એટલે આપણે આ જે યુઝ પ્રમાણે મધરબોર્ડ્સનો જોયા ઓકે. હવે જે ફેક્ટર વાઇઝ જે મધરબોર્ડ છે જેને આપણે ક્લાસિફાઈડ કરવાના છે એનો હું તમને અલગ આખો વિડીયો બનાવીને એ પ્રીવિયસ લેક્ચર્સ આ નેક્સ્ટ લેક્ચર્સમાં હું તમને બતાવીશ ઓકે આ મધરબોર્ડનો. ચલો મળીએ, બાય.